નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ચાપડા ઓનલાઈન એજ્યુકેશનમાં બીજી સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લેખક રીડ ટુ ઓ જલેબી, અરે જલેબી એ રીડનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, હવે આ રીડમાં લેખક છે એ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા હતા અને અભ્યાસ કરતા કરતા એ પોતાના સ્કૂલની ફી ભરવાની હોય છે અને જે સ્કૂલની ફી ભરવાની હોય છે એની લેખક જલેબી ખાઈ જાય છે અને જ્યારે સ્કોલરશીપ મળશે આગલા મહિનાની એનાથી સ્કૂલ ફી ભરી દેશે અને પછી એવું માનવું સ્કૂલે એવું જાહેર કરવામાં આવે છે કે હવે આવતા મહિને એ ફી સ્કોલરશીપ આપવામાં આવશે. પછી લેખક છે એને ખબર પડે છે કે હવે શું થશે અને ઘરે પણ ફીના પૈસા તો લઈ લીધા છે સ્કૂલની ફીના. તો લેખક એ પોતે ભગવાન પાસે રેલવે સ્ટેશને જઈ અને ઝાડની નીચે બેસીને વાલા મિયા પાસે પ્રાર્થના કરે છે કે તમે મને પૈસા આપો, ફરિશ્તાને મોકલો અને મને સ્કૂલ ફી ભરવા માટેના પૈસા આપો. બરાબર છે. અને પછી આ માહિતી એના ઘર સુધી પહોંચે છે અને ઘરે પણ એના માતા પિતા દ્વારા જે કંઈ એને સજા કરવામાં આવ્યું હોય એના પિતા દ્વારા અને એનાથી લેખકને જે અનુભવ થયો છે એને લગતું આ રીડ છે. બરાબર છે. તો આપણે આ રીડમાં જોઈએ. આઈ વોઝ ઇન ધ ફિફ્થ સ્ટાન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ. લેખક કહે છે, હું સરકારી શાળામાં પાંચમા ધોરણમાં ભણતો હતો. વન ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીઝ ઇન માય પોકેટ ટુ પે ધ સ્કૂલ ફીસ. એક દિવસ શાળાની ફી ભરવા માટે હું મારા ખીચામાં 4 રૂપિયા નાખીને સ્કૂલે ગયો. વેન આઈ ગોટ ધેર, જ્યારે હું સ્કૂલે પહોંચ્યો, આઈ ફાઉન્ડ ધ ટીચર હુ કલેક્ટેડ ધ ફીસ, માસ્ટર ગુલાબ મોહમ્મદ, વોઝ ઓન લીવ. જ્યારે હું નિશાળે પહોંચ્યો ત્યારે જે શિક્ષક ફી ઉઘરાવવાના હતા, જેનું નામ હતું માસ્ટર ગુલામ મોહમ્મદ, એ રજા ઉપર હતા. એન્ડ સો ધ ફીસ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે. આથી ફી હતી એ બીજા દિવસે લેવામાં આવી એમ હતી. ઓલ થ્રુ ધ ડે ધ કોઈન સિમ્પલી સેટ ઇન માય પોકેટ. આખો દિવસ સિક્કા મારા ખીચામાં શાંતિથી બેઠા રહી ગયા. બટ વન સ્કૂલ ગોટ ઓવર, પણ જ્યારે શાળા પૂરી થઈ એન્ડ આઈ વોઝ ઓન માય વે, અને હું જ્યારે ઘરે જતો હતો, ધે બિગેન ટુ સ્પીક, સિક્કા બોલવા લાગ્યા. જ્યારે નિશાળ પૂરી થઈ ગઈ અને હું જ્યારે રસ્તા પર હાઈડો જતો હતો, મારા ઘરે જતો હતો, ત્યારે સિક્કાઓ બોલવા લાગ્યા. ઓલ રાઈટ, કોઈન્સ ડોન્ટ ગો. મેં સિક્કાને કહ્યું, બરાબર છે, વાતો કરશો નહીં, દે જિંગલ ઓર ગો ખનખન. પણ સિક્કાઓ તો ખણખણ અવાજ કરવા લે, જિંગલ એટલે ટુ જિંગલ, ખણખણ અવાજ કરવો. પણ સિક્કાઓ તો ખણખણ અવાજ કરવા લાગ્યા. બટ ધે ડે ધે એક્ચ્યુઅલી સ્પોક, પણ તે દિવસે સિક્કાઓ ખરેખર બોલ્યા. વન કોઈન સે, એક સિક્કો, ચાર સિક્કામાંથી ખીચામાં 4 સિક્કા હતા, એમાંથી એક સિક્કો બોલ્યો. શું બોલ્યું? વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફેસ હોટ જલેબીઝ. 4 સિક્કામાંથી એક સિક્કો બોલ્યો કે તમે પેલી તાજી ગરમ જલેબી વિશે તમે શું વિચારી રહ્યા છો? જલેબીઝ આર મેન્ટ ટુ બી ઇટન. જલેબી ખાવાની હોય છે. ઓનલી ધોઝ વિથ મની ઇન ધેર પોકેટ કેન ઈટ ધેમ. જેના ખીચામાં પૈસા હોય તે જલેબી તાજી અને ગરમ ખાઈ શકે, એવું એક સિક્કો બોલ્યું. વોટ વિલ બી યોર આન્સર ટુ ધીસ પોઈન્ટ? હવે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ સિક્કાનો તમારો જવાબ શું હોઈ શકે? સિક્કા કહીએ તો આપણે જલેબી સ્કૂલ ફી ભરવાની ખાઈ લેવી જોઈએ? તો આપણો જવાબ રહેશે ના. આપણે શાળા ઘરેથી પિતા દ્વારા જે શાળામાં ફી ભરવાની હોય છે એની આપણે જલેબી ખાવી જોઈએ નહીં. લુક હિયર યુ 4 રૂપીઝ, આઈ સેડ ટુ ધેમ. લેખકે સિક્કાને કહ્યું, હે 4 રૂપિયા,
जो तमे अहीं जो ये चार रूपया तमे अहीं जो एवं लेखक बोलिया आई एम अ गुड बॉय हूँ एक सारो छोकरो छु डोंट मिसगाइड मी और इट वोंट बी गुड फॉर यू तमे मने गैरमार्गे दोषो नहीं नहीं तो ये तमारा माटे सारू नहीं बने लखे के सिक्काओ ने कही टू मिसगाइड ठीक है गैरमार्गे दो लेखके सिक्काओ ने कही के हूँ सारो छोकरो छु मने गैरमार्गे दोषो नहीं नहीं तो तमारू सारू नहीं थे बिसाइड्स उपरांत में यू आर माय फीस मनी उपरांत में तमे मारा फी भरवाना पैसा छो इफ आई स्पेंड यू टुडे जो हूँ आज तमने खर्ची नाखू देन हाउ शैल आई शो माय फेस टू मास्टर गुलाम मोहम्मद इन स्कूल टुमोरो जो हूँ आज तमने खर्ची नाखू वापरी नाखू तो आवती काले शाळा में मास्टर गुलाम मोहम्मद ने मारू मोटू शू बताईश એવું લેખકે સિક્કાઓને કહ્યું ધ કોઇન્સ ડિસલાઇક્ડ વોટ આઈ હેડ સેડ મેં સિક્કાને જે કાંઈ કહ્યું એનાથી સિક્કાઓને ગમ્યું નહીં ડિસલાઇક એટલે ગમ્યું નહીં ઓલ ઓફ ધેમ બિગન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ બધા જ ચાર ચાર સિક્કાઓ એકી સાથે બોલવાનું શરૂ કર્યું ધેર વોઝ સચ અ ક્લેમર ધેટ પાસર બાય ઇન ધ બાઝાર સ્ટેર્ડ એટ મી એન્ડ માય પોકેટ સિક્કાઓ એક સાથે બોલીને એટલું બધું ખણખણાટ અવાજ કર્યો કે બજારમાં મારી પાસેથી જે પસાર થનારા લોકો હતા એ મારી સામે અને મારા ખીચાની સામે તાકીને જોવા લાગ્યા સિક્કાઓ ખણખણવા લાગ્યા સિક્કાઓની ઈચ્છા એ હતી કે લેખક એ સિક્કાને વાપરીને ગરમ તાજી જલેબી ખાઈ લે બરાબર એટલે સિક્કાઓ લેખકના ખીચામાં એટલો બધો ખણખણ અવાજ કર્યો પ્રેમર એટલે કે ખણખણ અવાજ કે બજારમાં મારી પાસેથી જે લોકો પસાર થતા હતા એ મારી સામે તાકીને જોવા લાગ્યા અને મારા ખીચાની સામે જોવા લાગ્યા આઈ ગ્રેબ્ડ ઓલ ઓફ ધેમ મેં બધાને ખીચામાં હાથ નાખીને બધા સિક્કાઓને કડક રીતે મેં પકડી લીધા એન્ડ હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફિસ્ટ અને મારી મુઠ્ઠી મેં કડક પકડી લીધા હવે ગ્રેબ મેં ચારે સિક્કાઓને કડકથી પકડી લીધા અને મારી મુઠ્ઠીમાં મેં એને જકડી લીધા એન્ડ ધેન ધે વર સાઇલેન્ટ પછી સિક્કાઓ શાંત થઈ ગયા બટ આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ્સ પણ થોડોક પગલાઓ માંડ્યા પછી આઈ લૂસન્ડ માય ગ્રીપ મેં મારી મુઠ્ઠી હતી એની જે પકડ હતી મજબૂતી એ મેં ઢીલી કરી એટલે મેં મારી મુઠ્ઠી ઢીલી કરી સિક્કાઓને થોડા ઢીલા કર્યા મુક્ત કર્યા ઇમિડિયેટલી ધ ઓલ્ડેસ્ટ કોઈન સેડ તરત જેવી મેં મારી મુઠ્ઠી ઢીલી મૂકી કે સૌથી મોટો સિક્કો હતો એ બોલ્યો ટેલ મી ઓનેસ્ટલી નાવ ડોન્ટ યુ ફીલ લાઈક ઈટિંગ ધોઝ હોટ હોટ જલેબીસ એક સિક્કો મને કહે છે લેખકને કે તમે મને પ્રામાણિકતાથી કહો કે તમને પેલી ગરમ ગરમ જલેબી ખાવાનું મન નથી થતું એન્ડ ધેન ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે અને જો તમે અમને આજે ખર્ચી નાખો વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશીપ મની ટુમોરો તો શું આવતીકાલે તમને શિષ્યવૃત્તિ ના પૈસા નહીં મળે સ્વીટ્સ વિથ ધ ફીસ મની ફીસ વિથ ધ સ્કોલરશીપ મની સિક્કાએ મને કહ્યું સ્કૂલની ફી ભરવાના પૈસાથી મીઠાઈ ખાઈ લેવાની અને સ્કોલરશીપના પૈસાથી સ્કૂલની ફી ભરી દેવાની એવું એ સિક્કાએ મને કહ્યું વોટ આર યુ સેઇંગ ઇઝ ઇટ રાઈટ આઈ રિપ્લાય મેં સિક્કાને જવાબ આપ્યો કે તું જે કાંઈ મને કહે છે ખરેખર સાચું છે બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ આઈધર પણ એમાં કંઈ ખોટું પણ નથી લિસન આઈ એમ નોટ અ કોમન સોર્ટ ઓફ બોય સાંભળ હું એક સામાન્ય પ્રકારનો છોકરો નથી ધ કોઇન્સ આર્ગ્યુડ સિક્કાઓ દલીલ કરવા લાગ્યા બટ ધેન ધોઝ જલેબીસ આર નો કોમન સોર્ટ ઓફ જલેબીસ આઈધર પણ
जलेबी पण आम छता सामान्य प्रकार नी कही ने सकाय दे आर क्रिस्प फ्रेश एंड फुल ऑफ स्वीट सिरप आ जलेबी छे ए करकरी ताजी अने गड़िया रस थी भरपूर छे बराबर क्रिस्प એટલે કે કરકરી જલેબી છે એ કેવી છે ક્રિસ્પ કરકરી તાજી અને ગળિયા રસથી ભરપૂર છે ધ કોઇન્સ વેર સો કીન ઓન બીંગ સ્પેન્ટ ધેટ ડે ધે કેપ્ટ અપ ધેર અટેમ્પ્ટ્સ આ સિક્કાઓ તે દિવસે વપરાઈ જવા માટે ખર્ચાઈ જવા માટે એટલા બધા ઉત્સુક હતા કે તેઓએ પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા પ્રયત્ન સિક્કાઓ તે દિવસે વપરાઈ જવા માટે એટલા બધા ઉત્સુક હતા કે તેઓએ પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા બરાબર છે ફાઇનલી આઈ રશ્ડ ટુ ધ શોપ છેવટે હું દોડીને કંદોઈની દુકાને ગયો ટેરિફાઈડ આઈ વોઝ હું ભયભીત હતો ટેરિફાઈડ એટલે ભયભીત હું ભયભીત હતો બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ ટુ વે અ હોલ રૂપી વર્થ ઓફ જલેબી હું ભયભીત હતો હું ડરેલો હતો છતાં પણ મેં તરત જ હલવાઈને કંદોઈને એક રૂપિયાની કિંમતની જલેબી નું વજન કરવા માટે કહ્યું એટલે કે એક રૂપિયાની જલેબી આપવા માટે મેં હલવાઈને કંદોઈને કહ્યું ધ હલવાઈ ઓપન અપ અ હોલ ન્યૂઝપેપર હલવાઈએ એક મોટું કાગળ હતું છાપું એ ખુલ્લું કર્યું એન્ડ હિફ્ટ અ પાઇલ ઓફ જલેબી ઓન ઇટ અને એ કાગળ ઉપર જલેબીનો ઢગલો એણે વજન કરીને મને આપ્યો Do you feel happy about this boy's decision to eat jalebis? Why? તમે આ છોકરાનું જલેબી ખાવાનો જે નિર્ણય છે એનાથી તમે ખુશ છો વાય શા માટે હવે આપણને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે છોકરાનું જલેબી ખાવાનો આ નિર્ણય છે એનાથી તમે ખુશ છો શા માટે હવે આપણે જોઈએ તો I clutched the jalebi to my chest. પછી મેં જલેબીનું પડીકું હતું એ પડીકું મેં મારી છાતીમાં ક્લચ એટલે કે જકડીને પકડી રાખ્યું ક્લચ હવે ટુ ક્લચ પકડવું કડકાઈ થી પકડવું બરાબર છે હવે મજબૂતપણે પકડવું કડકાઈ થી પકડવું બરાબર મેં આ જલેબી નું પડીકું છે એને કડકાઈ થી પકડી રાખ્યું When I reached the safe corner, જ્યારે હું જલેબી ખાવા માટે લેખક કહે છે આપણને જ્યારે હું જલેબી ખાવા માટે એક સલામત ખૂણો હતો ત્યાં પહોંચ્યો આઈ બિગેન ટુ ડિવોર ધ જલેબીસ હું એકદમ ભૂખ્યો હોય તેમ જલેબી ખાવા લાગ્યો ડિવોર ટુ ડિવોર એટલે કે અક્રાંતિયાની પેઠે ખાવું એટલે કે એકદમ ખાવા મળવું હોય ઝડપભેર ખાવા મળવું ભૂખ્યા હોય એની જેમ ખાવા મળવું બરાબર છે તો એને કહેવાય છે દીવો બરાબર અક્રાંતિયાની જેમ ખાવું મેં મારી છાતીમાં આ જલેબીનું પડીકું જકડી રાખ્યું બેન હું જ્યારે સલામત ખૂણામાં પહોંચ્યો જલેબી ખાવા માટે
ત્યારે હું અક્રાંતિયાની પેઠે એટલે કે ભૂખ્યો હોય તેમ જલેબીને ખાવા લાગ્યો. આઈ હર સો મેની જલેબી ઇઝ ધેટ ઇફ એનીવન પ્રેસ્ડ માય સ્ટમક એટ અ લિટલ જલેબી વુડ હેવ પોપ્ડ આઉટ ઓફ માય ઇયર્સ એન્ડ નોસ્ટ્રિલ્સ. મેં એટલી બધી જલેબી ખાધી કે જો કોઈ વ્યક્તિએ મારા પેટને જરાક પણ દબાવ્યું હોય તો જલેબી મારા કાનમાંથી અને મારા નાકમાંથી બહાર નીકળી જતી. એટલી બધી મેં જલેબી ખાધી. સ્ટમક એટલે પેટ. Very quickly, boys from the entire neighborhood assembled in the gully. તત્ત્વ ઝડપથી આડોશ સમગ્ર આડોશ પાડોશના છોકરાઓ એક ગલીમાં ભેગા થયા. To assemble એટલે ભેગું થવું. જલેબીથી ભરેલા પેટથી હું એટલો બધો ખુશ હતો કે મને થોડીક રમૂજ કરવાનું મૂડ થયું એટલે કે ભાવું થયું. છોકરાઓ જયારે આવ્યા ત્યારે જલેબી ખાઈ ખાઈ ને મારું પેટ એટલું બધું જલેબીથી ભરપૂર થઈ ગયું હતું કે મને થોડીક ફન ગમત મને મનોરંજન રમત કરવાનું મૂડ થયું. આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબી ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ. મેં મારી આસપાસ ઉભેલા છોકરાઓને જલેબી આપવાનું શરૂ કર્યું. આઈ ટેસ્ટ ટુ ધ હલવાઈ એન્ડ બોટ વન મોર રૂપી વર્થ ઓફ જલેબી. અને જ્યારે છોકરાઓને આપીને જલેબી ખાલી થઈ ગઈ પૂરી થઈ ગઈ તો હું પાછો દોડીને હલવાઈની પાસે ગયો અને બીજા 1 રૂપિયાની જલેબીને ખરીદી. કેમ કે પાછો અહીંયા આવ્યો સ્ટૂડ ઓન ધ ચબુતરા ઓફ વન ઓફ ધ હાઉસીસ. અને એક ઘર હતું એ ઘરના ચબુતરા હોય જે ચકલાઓને કબૂતરને ચણ નાખવાની જગ્યા હોય ને ચબુતરા કહેવાય. એ ચબુતરા પાસે આવીને હું ચબુતરા ઉપર આવીને હું ઉભો રહી ગયો. લિટરલી ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબી ટુ ધ ચિલ્ડ્રન. અને એ ચબુતરા ઉપર આવીને લિટરલી એટલે કે લિબરલી એટલે કે ઉદાર રીતે લિબરલી ઉદારતાથી ચબુતરા ઉપર આવી અને બીજા 1 રૂપિયાની કિંમતની જલેબી લઈ અને હું ઉદારતાથી બાળકોને જલેબી આપવા લાગ્યો. By now there was a huge mob of children around me. અને એ સમય સુધીમાં મારી આસપાસ એક મોટું બાળકોનું ટોળું એકઠું થઈ ગયું. મોબ એટલે ટોળું. મોબ એટલે ટોળું. એ સમય સુધીમાં એક મોટું ટોળું એકઠું થઈ ગયું. બીજા 2 રૂપિયાની પણ ફરી વાર મેં પાછી જલેબી ખરીદી અને મેં ભિખારીઓને અને બાળકોને વેચી આપી. Then I washed my hands and mouth at the public tap. પછી મેં જાહેર નળમાં મારું મોઢું અને મારા હાથ મેં ધોયા સાફ કર્યા. And return home.
putting on such an innocent face as if I hadn't even seen the hint of a jalebi all my life. चारे चार रुपया ने मैं जलेबी खरीदी मैं खाती बालकों ने आपी भिखारियों ने आपी पची हूँ एक जाहिर पब्लिक टेप एक जाहिर सार्वजनिक जन ना रहो तो त्या मैं मारा हाथ ने मोटू धोया साफ करिया अने यू निर्दोष तेरो रखी ने हूँ घरे पाचो हरी हो इनोसेंट में निर्दोष हूँ यू निर्दोष तेरो रखी ने घरे पाचो ફર્યો જાણે કે મેં મારી જિંદગીમાં જલેબીનો એક ઈશારો પણ જોયો ન હોય એ રીતે હું ઘરે પાછો આવ્યો. ડાયજેસ્ટિંગ જલેબી બીકેમ અનધર મેટર. હવે જલેબી તો ખાઈ લીધી, હાથ મોઢું ધોઈને ઘરે તો હું આવ્યો જાણે કે મેં મારી જિંદગીમાં જલેબી જોયું જ ન હોય એ રીતે. પણ એક બીજી તકલીફ પડી અને એ તકલીફ હતી જલેબીનું પાચન કરવું. હવે જલેબીનું પાચન કરવું હતું એ એક બીજી બાબત બની. At night I had to eat my dinner as well. રાત્રે મારે મારું ભોજન પણ લેવાનું હતું, એટલે કે રાત્રે મારે ઘરે મારું ભોજન જમવાનું હતું. ઘરે કોઈની ખબર નથી કે મેં ચારે રૂપિયાની જલેબી ખાઈ લીધી છે અને મારું પેટ ભરપૂર થઈ ગયું છે. પણ રાત્રે મારે મારું ભોજન પણ લેવાનું હતું. જો ભોજન રાત્રે ન કરું તો માતા પિતાને ખબર પડી જાય કે આજે મારું બાળક કેમ જમ્યું નહીં, એટલે લેખક કેમ જમ્યા નહીં એમ. The result was that all night I lay coiled up like a jalebi, suffering a stomach ache. પરિણામ એ આવ્યું, આખી રાત પેટના દુખાવાથી જલેબીના ઘૂંસડાની જેમ પથારી પર હું આખી રાત પડ્યો રહ્યો. આખી રાત પેટનો દુખાવો થયો અને જલેબીના ઘૂંસડાની જેમ હું પથારી પર પડ્યો રહ્યો. Thank God I did not have to eat 1 rupees worth of jalebi my By myself. ભગવાન નો આભાર કે ચારે રૂપિયાની હું જલેબી ન ખાઈ ગયો. લેખકે ભગવાન નો આભાર માનું, ભગવાન સારું થયું કે હું ચારે રૂપિયાની જલેબી ન ખાઈ ગયો. એક રૂપિયાની જલેબી ખાધી તો આટલી તકલીફ પડી, જો ચારે રૂપિયાની જલેબી ખાધી હોત તો મારું શું થાત એમ. એટલે લેખકે ભગવાન ને આભાર વ્યક્ત કર્યો. ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઈક એની અધર ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ. સવારમાં બીજા દિવસની જેમ સામાન્ય દિવસની જેમ હું શાળાએ ગયો. આઈ ન્યુ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ ધેટ ડે. મને ખબર હતી કે આજે મને નિશાળે આગલા મહિનાની શિષ્યવૃત્તિ મળશે. મંથ આઈ હેડ પેડ ધ ફીસ વિથ ધેટ અમાઉન્ટ, અને જો મને એ સ્કોલરશીપ ચૂકવી દેવામાં આવશે જલેબી વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ, તો જલેબી સંપૂર્ણપણે જલેબીનું પાચન થઈ જશે. એ કેવી રીતે પાચન થઈ જશે? તો કે જો ઘરેથી સ્કૂલની ફી ભરવાના પૈસા આપ્યા હતી તો હું જલેબી ખાઈ ગયો. ભિખારીઓને બાળકોને મેં એ જલેબી આપી દીધી અને પૈસા વાપરીને ખા. હવે બીજા દિવસે હું જયારે નિશાળે ગયો તો મને ખબર હતી કે આગલા મહિનાની સ્કોલરશીપ મને મળશે, શિષ્યવૃત્તિ મળશે, અને જો એ મળી જશે તો જલેબીનું પાચન થઈ જશે. એટલે કે ઘરે પણ કોઈની ખબર નહીં પડે અને જલેબીની મજા અમે માણી હતી અને નિશાળની ફી પણ અપાઈ જશે. બટ વેન આઈ ગો ટુ સ્કૂલ, પણ હું જ્યારે સ્કૂલે પહોંચ્યો આઈ ફાઉન્ડ આઉટ દેટ ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેડ ધ ફોલોઈંગ મંથ. તો મને સ્કૂલે ખબર પડી કે આગલા મહિનાની જે સ્કોલરશીપ મને મળવાની હતી એ સ્કોલરશીપ હવે આવતા મહિને મળશે, આ મહિને નહીં મળે. માય હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન. પછી મારા મગજમાં વિચારો આવવા લાગ્યા. સ્પિન એટલે કે ગોળ ગોળ ઘૂમવું, બરાબર છે? વિચારો મારા મગજમાં ગોળ ગોળ વિચારો ફરવા લાગ્યા, વિચારો આવવા લાગ્યા, બરાબર છે? મિત્રો હવે આપણે અહીં સુધી રાખશું. હવે આના પછીના લેક્ચર 2 માં પણ આપણે વધુ અભ્યાસ કરીશું. ધન્યવાદ.